પોરબંદરના નવ્ય વિદ્યાલય ખાતે સે નો ટુ પ્લાસ્ટિક પ્રોજેક્ટનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે મહત્વપૂર્ણ જાણકારી અપાઈ હતી. ગુજરાત ઇકોલોજી સંસ્થા ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના સૌજન્ય અને માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાનની માહિતી આપવા માટે પોરબંદરના નવ્ય વિદ્યાલય ખાતે સે નો ટુ પ્લાસ્ટિક પ્રોજેક્ટ ડે ઉજવાયો હતો. ઉજવણીના આરંભમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષિકા દેવમણીબેન કોડિયાતરના માર્ગદર્શન હેઠળ સે નો ટુ પ્લાસ્ટિક એક્શન સોંગ રજૂ કર્યું હતું. ત્યારબાદ શાળાના પૂર્વ શિક્ષિકા અને જીવવિજ્ઞાન વિષયના તજજ્ઞ ડોક્ટર હર્ષાબેન હિંગલાજિયા, ઉત્સાહી વિજ્ઞાન શિક્ષક અને રાણાકોંડરણા હાઈસ્કૂલના આચાર્ય એડી જગત્યા, વિજ્ઞાન શિક્ષક કે એલ થાનકી અને સુપરવાઇઝર કેજી કોડિયાતરે પ્રાસંગિક પ્રવચનો આપીને વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના વપરાશથી આપણને તથા પર્યાવરણને થતા નુકસાનની વિગતો આપી હતી. તજજ્ઞ ડોક્ટર હર્ષાબેન હિંગરાજાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપીને પ્લાસ્ટિકની ઉત્પત્તિ, પ્લાસ્ટિકના પ્રકારો અને તેના ઉપયોગથી માનવજાતને અને પર્યાવરણને થતા નુકસાનની સચિત્ર માહિતી આપી હતી. સે નો ટુ પ્લાસ્ટિકના વિષય પર ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ તથા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાની સ્પર્ધાઓનું આયોજન થયું હતું, જેમાં 46 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ સ્પર્ધાઓનું સંકલન અને નિર્ણયની કામગીરી SC અઘેરા, HP પામ, SI ગોહેલ તથા SH પુરોહિતે સફળતાપૂર્વક કરી હતી. તમામ વિજેતાઓને નવયુગ એલ્યુમની એસોસિએશનના સભ્ય અર્જુનભાઈ ઓડેદરાના હસ્તે ઇનામો તથા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ ડેની ઉજવણીના અંતે તમામ પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવા બદલ તમામ તજજ્ઞો, શિક્ષકોનો, શાળાના આચાર્ય તુષારભાઈ પુરોહિતે તથા નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અને મંત્રીએ આભાર માન્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.